गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 11 साइंसनी अंदर आपणो फिजिक्स सब्जेक्टनी अंदर चैप्टर नंबर 4 चालतो हतो, बराबर छे। आपणे गई काले तत्कालीन प्रवेगवाळा दाखला जोई लीधेला हता, बराबर। आजे जे आपणे जोवानुं छे ते इक्वेशन्स छे अने एक एक्जाम्पल नंबर 4.5 छे। एक्जाम्पल 4.4 जे छे ते आगळ जे आपणे करावेलो छे એમાંનો જ છે, એટલે તમારે ગણી કાઢવાનો છે। આજે આપણે આ જોવાનું છે, ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ માટે સેમ વિડીયો છે। હું પહેલાં ગુજરાતી માટે કહું છું, સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણે સાબિત કરવું છે, જે આપણે આગળ કર્યા હતા અચળ પ્રવેગી ગતિ માટે છે, બરાબર। ડિરાઇવ ધ ઇક્વેશન ઓફ કોન્સ્ટન્ટ એસેલરેશન મોશન, કોન્સ્ટન્ટ એસેલરેશન મોશન કે લીધે અમે ઇક્વેશન્સ ડિરાઇવ કરીને બરાબર અચળ પ્રવેગી ગતિ માટે આપણે સમીકરણ સાબિત કરવાના છે। તો મેં ગેસ કરતા હું, ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ જે છે ત્યારે વેલોસિટી કેટલી છે, V0 છે। ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમય ટાઈમે વેલોસિટી કેટલી છે, વી છે, બરાબર। તો એકોર્ડિંગ ટુ ડેફિનેશન, એટલે કે વ્યાખ્યા પ્રમાણે, એ ઇઝ ઇક્વલ ટુ થશે ΔV/ΔT થશે। તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે પોઝિશન કેટલી થશે, R0, અને ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે પોઝિશન કેટલી થશે, R થશે। જેવી રીતે વેલોસિટી V0 હતી એવી રીતે પોઝિશન R0 થશે, વેલોસિટી V હતી એવી રીતે પોઝિશન શું થશે, R થશે। અને એસેલરેશનનું ફોર્મ્યુલા છે ΔV/ΔT। તો ΔV એટલે શું થાય, V-V0 થાય, ΔT એટલે શું થશે, T-T0 થશે, બરાબર છે। હવે આપણે વાત કરીએ, આ બધું પછી જોઈએ, પહેલાં આ જોઈએ, ΔV ઇઝ ઇક્વલ ટુ V-V0 T-T0, બરાબર। હવે આપણે વાત કરીએ તો V-V0 ટીમાંથી 0 જાય તો શું બચે, T બચે, આ ટીને હું આમ મોકલીશ, એટલે ટી ઇઝ ઇક્વલ ટુ V-V0 થાય, આપણે જે છે -V0 આમ મોકલું, એટલે V ઇઝ ઇક્વલ ટુ થશે V0+ AT। આ આપણું મેઇન સમીકરણ થઈ ગયું, બરાબર છે। આ આપણું જે મેઇન સમીકરણ થઈ ગયું, ત્યારબાદ જે આપણે જોવાનું છે એ છે તમારું V ઇઝ ઇક્વલ ટુ આ મહિનું। હવે આ વીના બે પાર્ટ પડે, એક VX અને બીજો VY। તો VX એટલે V0X+AXT થયો, VY એટલે V0Y+AYT થાય છે, બરાબર છે। એટલે આ આપણે વ્યાખ્યા ડેફિનેશન મુજબ આપણે બનાવ્યું, એ ઇઝ ઇક્વલ ટુ ΔV/ΔT, ΔV ની જગ્યાએ V-V0 મૂક્યો અને જગ્યાએ T-T0 મૂક્યું। એ જે છે તે V-V0 એવો ને, T-0 એટલે શું થશે, T થશે, અને આપણે આમ મલ્ટીપ્લાય કરો એટલે T ઇઝ ઇક્વલ ટુ V-V0 થયો, -V0 ને આમ મોકલો એટલે V ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, V0+AT। તો Vના બે પાર્ટ પડે છે, VX અને VY, બરાબર છે। VX આપણો આ મળે છે ને VY આપણને આ મળે છે, આ થયું। હવે વાત કરે છે વેલોસિટી પછી પોઝિશનની, એટલે કે સ્થાનની, ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ છે તે વખતે પોઝિશન જે છે R0 છે, ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ છે એ વખતે પોઝિશન કેટલી છે, R છે, બરાબર છે। હવે આપણે વાત કરીએ તો પેલું ફોર્મ્યુલા હતું આપણી પાસે, R-R0 ઇઝ ઇક્વલ ટુ V+V0/2, એટલે ΔR ઇઝ ઇક્વલ ટુ V^T, આ ફોર્મ્યુલા હતું। એટલે ΔR ની જગ્યાએ R-R0 લખ્યું, V^ એટલે V+V0/2 અને T એવો ને એવો। તો V+V0 ઇઝ ઇક્વલ ટુ, મને ખબર છે અહીંયા આપણે વાત કરીએ તો શું થઈ જાય, કે V ઇઝ ઇક્વલ ટુ હું મૂકું છું V0+AT, આ V0 એવો ને એવો / 2 T. V0+V0 કેટલા થાય, 2V0 થાય, T અંદર મલ્ટીપ્લાય કર્યો અને AT આ તો T મલ્ટીપ્લાય કર્યો તો AT² / 2 થયું, બરાબર છે। આ કોના ઇઝ ઇક્વલ ટુમાં, R-R0, તો R-R0 જે છે, હવે આ 2 આને આપું છું, 2 કેન્સલ થાય એટલે V0T બચશે અને 1/2 AT², તો R-R0 ઇઝ ઇક્વલ ટુ V0T + 1/2 AT² થયો, -R0 ને આમ મોકલીશ એટલે R ઇઝ ઇક્વલ ટુ R0 + 1/2 AT², આ બીજું સમીકરણ થયું। આના બે પાર્ટ પડે R ના, X અને X એટલે X0+V0X+1/2 AT² ને Y નું આ બનશે। તો આ બે સમીકરણ તમારે જોવા જાય, થિયરી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। ફરીથી એકવાર કહું છું કે આની અંદર પહેલાં આપણે એસેલરેશનનું બનાવીશું, એટલે એના ઉપરથી V ઇઝ ઇક્વલ ટુ V0+AT વાળું બનશે, ત્યાર પછી પોઝિશનનું બનાવીશું, એમાં પોઝિશનની અંદર આપણે આ V ઇઝ ઇક્વલ ટુ, મેં અહીંયા મૂક્યું છે, લખી દઉં છું, બીકોઝ V ઇઝ ઇક્વલ ટુ V0+AT, ઓકે, એ વેલ્યુ આપણે મૂકી છે અને આપણે આ ફોર્મ્યુલા બનાવ્યો છે, બરાબર સ્ટુડન્ટ્સ। એટલે આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે। હવે એક્ઝામ્પલ નંબર 4.5 છે, આમાં તમને વેલોસિટી આપી છે 5 IK/s, એસેલરેશન આપ્યો છે 3 IK+2 JK/s², એક્સ કમ્પોનન્ટ આપી દીધો છે 84, તો વાય કમ્પોનન્ટ અને વેલોસિટી વધવાની છે। તો આપણને ખબર છે કે આર માટેનો ફોર્મ્યુલા છે, કારણ કે એક્સ વધવા છે એટલે આપણે એક્સ અને વાય માટે આર જોઈશે જ, R0 પર આવ્યા છે, બરાબર છે। હવે અને બીજું છે V0+1/2 AT² R0 તો આપણો કેટલો છે, R0 આપણો 0 હોય, એટલે V0T+1/2 AT² બને છે। તો V0 આપણી પાસે
જે 180² ની આપણે વાત કરીએ બરાબર છે, તો વી આપણને ઓલરેડી આપ્યો છે 5i-cap, એટલે વી 0ની જગ્યાએ 5i-cap મૂક્યો. 1/2 એની જગ્યાએ આપ્યો છે 3i-cap પ્લસ 2j-cap મૂક્યો, ટી સ્ક્વેર એવો ને એવો રહ્યો, એટલે 5i-cap ટી. હવે આ બાય 2 આપો તો 3/2 એટલે 1.5 થયા, અને 2 કેન્સલ થયા એટલે 1 થયો, 3/2 એટલે 1.5 થયો, એટલે આ તમને શું મળી ગયો? આર મળ્યો. શું મળ્યો? આર. કશું જ નથી કર્યું, આરની અંદર હું અહીંયા લખી દઉં છું, R0=0 છે, એટલે મેં સીધો અહીંયા 0 રહ્યો, એટલે ખાલી આટલું જ બન્યું. આમાં મેં V0ની કિંમત મૂકી, આ V0 છે, અને એની કિંમત મૂકી આ એ છે, પછી એનું સાદુરૂપ આપ્યું એટલે આપણને મળ્યું. હવે જે આપણે વાત કરીએ છીએ આ આપણને આર મળે છે. હવે એટલે આર આપણો આયરો થઈ ગયો. એમાં i-cap વાળા પદ અલગ કરી દીધા અને j-cap વાળા પદને અલગ મૂકી દીધો, બરાબર છે? તો જુઓ, આ બંને i-cap વાળા પદ હતા આટલા, અને આ બંને આયરો જે વાળો, બંનેમાંથી i-cap કોમન કરી લીધો, જોઈ લો, અને આ j-cap વાળો. હવે આપણે x અને y અલગ કરીએ, તો આ i-cap વાળો પદ જે છે તે આપણો x બનશે, અને j-cap વાળો પદ છે તે આપણો શું બનશે? y બનશે. એક્સની કિંમત તમને કેટલી આપેલી છે? 84 આપેલી છે, બરાબર? એક્સ 84 આપી છે, એટલે 5t પ્લસ 1.5t² જે છે ઇઝ ઇક્વલ ટુ, એક્સની જગ્યાએ હું કેટલા મૂકી દઉં? 84 મૂકા, પ્લસ 84 આમ મૂકો એટલે માઇનસ, એટલે આ બહુપદી બની ગઈ. હવે બહુપદી માટે આપણી પાસે સૂત્ર છે, બહુપદીને ડાયરેક્ટ અવયવ પડતા નથી, એટલે સૂત્ર છે માઇનસ બી પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac/2a. આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલામાં હું અહીં લખી દઉં છું કે આમાં આ પહેલો છે તે a, બીજો છે તે બી, અને ત્રીજો છે તે સી. બધી વેલ્યુ અહીંયા મૂકીશું. બી એટલે -5 મૂક્યા, બી સ્ક્વેર મૂક્યો, 4ac બધી વેલ્યુ મૂકી, એટલે અહીંયા આપણને બે વેલ્યુ મળશે, એક પ્લસની અને એક માઇનસની. પ્લસ મળે છે 18/3 અને માઇનસ મળે છે 28/3 એટલે અહીંયા આન્સર આવશે 6, અને અહીંયા રહેશે 28/3. તો આ જે છે પોસિબલ નથી, કારણ કે ટાઈમ કોઈ જ પોઈન્ટમાં આવે નહીં, એટલે આપણે આયરો વેલ્યુ મળી, એટલે માઇનસમાં છે, એ માઇનસમાં આવે, એટલે ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા સેકન્ડ થયા? T=6 સેકન્ડ થઈ ગયા. 6 સેકન્ડ. હવે આ જે શક્ય નથી, આ શક્ય નથી, એટલે હવે હું વાય ઓફ ટી જે છે 1t² એમાં હું ટીની જગ્યાએ 6 મૂકી દઉં, એટલે વાય જે મને મળશે એ 36y મળી ગયો, પતી ગયો, એટલે મારે વાય જે શોધવાનો હતો એ વાય મને મળી ગયો, બરાબર છે? આ ટીની કિંમત સીધી મૂકી દીધી. હવે વી એટલે ખબર છે, dr/dt, dx/dt. તો આર જે છે એ હું એનું ડિફરન્સીએશન કહ્યું, 5t નું 5 થશે, ટી સ્ક્વેર એટલે 2 બાગળ આવશે, એટલે 1.5 × 2 કરો એટલે 3t થશે, ટી સ્ક્વેરનું 2t થશે. ટીની બધી વેલ્યુ મૂકી એટલે આપણને વી મળ્યો. હવે આમાં પહેલાંનો સ્ક્વેર વત્તા બીજાનો સ્ક્વેર કરો એટલે મૂલ્ય મળશે, બરાબર છે? આ તમારો છેલ્લો જવાબ થઈ ગયો. વી માટે કશું જ નહીં કર્યું, આ જે આર છે એનું વિકલન કર્યું, ડિફરન્સીએશન કર્યું, અને એની અંદર ટીની જગ્યાએ આપણે કેટલા મૂક્યા? 6 સેકન્ડ મૂક્યા, એટલે આપણને આન્સર, બરાબર છે? સ્ટુડન્ટ્સ, આ રીતનો દાખલો ગણવાનો છે, બરાબર છે? હું તમને બીજો એક એક્સ્ટ્રા દાખલા મોકલું છું આના માટેના, બરાબર? એકદમ ધ્યાનથી જોઈ લેજો, કશું જ છે નહીં, આપણે ખાલી આરની અંદર વેલ્યુ મૂકી, પછી એને એક્સ અને એક્સની કિંમત હતી એટલે આપણે એના ઉપર ટી હોય તો એના ઉપરથી વાય મૂક્યો, અને પછી ડિફરન્સીએશન કરીને વી શોધી કાઢ્યો. આટલું તમારે આજે કરવાનું છે, બરાબર? અને તમને બીજા એક્સ્ટ્રા દાખલા મોકલું છું, એ આજે આપણે કમ્પ્લીટ કરી દેવાનું છે. ઓકે, થેન્ક યુ.